ત્રણ વર્ષ પહેલા પતિ પત્ની અને તેના પુત્રની સરેરાશ વર્ષ 27 વર્ષ છે. હવે 3 વર્ષ પહેલા સરેરાશ ઉંમર 27 વર્ષ હોય તો ત્રણેયની ઉંમરનો ટોટલ સરવાળો ગોતવો હોય તો એને ગુણ્યા 3 કરવો પડે, કારણ કે સરેરાશ ઉંમર છે એટલે. તો 3 વર્ષ પહેલા ત્રણેયની ઉંમરનો સરવાળો 81 વર્ષ થશે. હવે જો હાલ ઉંમરનો સરવાળો જોઈએ તો કેટલો થશે, કે ત્રણેયની અંદર 3-3 વર્ષનો વધારો થાય તો 81+9 કરવા પડે, કારણ કે ત્રણેયની ઉંમરની અંદર 3-3 વર્ષનો વધારો થયો છે તો એની હાલની ઉંમરનો સરવાળો 90 વર્ષ થશે. આ ત્રણેયની ઉંમરનો સરવાળો મળ્યો. પછી શું કીધું છે, કે 5 વર્ષ પહેલા પત્ની અને પુત્રની સરેરાશ 20 વર્ષ છે. હવે આ બે વ્યક્તિની સરેરાશ 20 છે તો એ બંને વ્યક્તિના ઉંમરનો સરવાળો કેટલો થશે, તો કે 40 વર્ષ થશે. પણ ક્યારે, 5 વર્ષ પહેલા. તો કે હાલ એની ઉંમરનો સરવાળો કેટલો થશે, તો કે બંનેની 5-5 વર્ષ વધશે. તો કે 40+ બંનેની 5-5 ઉંમર એટલે 10 વર્ષ થાય. તો કે બંનેની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ થશે. અહીં જોઈએ તો કે પિતા પુત્ર અને માતા ત્રણેયની ઉંમરનો સરવાળો છે, જ્યારે અહીં જોઈએ તો કે પત્ની અને પુત્રની જ ઉંમરનો સરવાળો છે. પણ અત્યારે પ્રશ્નમાં એવું કીધું છે કે પિતાની હાલની ઉંમર કેટલી હશે, તો અહીં જોઈને ખબર પડી જાય છે કે જો અહીંયા ત્રણેયની ઉંમરનો સરવાળો 90 વર્ષ થતો હોય અને અહીંયા માત્ર પત્ની અને પુત્રનો ઉંમરનો સરવાળો 50 વર્ષ થતો હોય તો બંને વચ્ચે 40 વર્ષનો ગેપ છે. તો એ 40 વર્ષ કેના હશે, તો કે એના પિતાના હશે. તો આ દાખલાનો જવાબ એના પિતાની ઉંમર 40 વર્ષ મળશે 90-50 કરવાથી.